છો આપણે આજે તાડપત્રો વિશે જોઈ લઈએ આગળ તો જોયેલું હતું તો પણ એકવાર એની વ્યાખ્યા જોઈ લઈએ તો એ તાડપત્રો એટલે કે તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી વસ્ત્રપ્રતો તો કે ભાઈ તાડપત્ર છે એ તાડનું જે વૃક્ષ છે એના પર્ણ એટલે કે પાંદડા પર લખાયેલી હસ્તપત્રો એટલે કે જે હસ્તપત્ર એટલે કે જેના દ્વારા લખાણ લખવામાં આવે છે એ જે ધાતુ છે એ જે પર્ણ છે એને કહેવામાં આવે છે એને તાડપત્રો કહેવામાં આવે છે જે તાડના વૃક્ષના પર્ણ પર લખવામાં આવે છે ત્યારબાદ ભોજપત્ર તો કે ભોજપત્ર એટલે તો કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપત્રો શું કહેવામાં આવે છે તો કે જે ભોજપત્ર છે એ હિમાલયમાં જે વૃક્ષ ઉગે છે એ વૃક્ષની જે પાતળી છાલ છે આંતરછાલ એટલે કે પાતળી છાલ છે એ એના ઉપર છે એ ભોજપત્રનું લખાણ કરવામાં આવે છે એટલે એને કહેવાય છે ભોજપત્રો ત્યારબાદ જોઈ લઈએ તો કે પ્રાચીન સમયમાં માનવી ભુર્જ વૃક્ષની આંતરછાલ પર લખાણ કરતો હતો કયા સમયમાં તો કે પ્રાચીન સમયમાં અત્યારે તો આપણે પત્ર પણ નથી લખતા કાગળ પર અત્યારે જે મેસેજ પહોંચાડવો હોય તો કેમાં પહોંચાડી દો છો તરત ટેકનોલોજીથી તમે લખાણ લખીને પહોંચાડી દો છો એટલે કે પ્રાચીન સમયમાં ભુર્જ વૃક્ષની આંતરછાલ પર લખાણ લખવામાં આવતું હતું મોટા ભાગની પ્રાચીન હસ્તપ્રતોમાં સંસ્કૃત પ્રાકૃત અને તાલી ભાષામાં લખાણો મળે છે આ જે મોટા ભાગની અહીંયા કહેવામાં આવે છે જે મોટા ભાગની પ્રાચીન હસ્તપ્રતો છે એમાં સંસ્કૃત ભાષા પ્રાકૃત ભાષા અને તાલી આ ત્રણ ભાષાઓનું લખાણ મળેલું છે વધારે પ્રમાણમાં જે લખાણ છે એ જોવા મળે છે અને છેલ્લું કેટલીક હસ્તપ્રતો પોથી સ્વરૂપે પણ સાચવેલી છે પોથી જે તમે અત્યારે ચોપડી આપેલી હોય અને તમારી જે સ્વાધ્યાય પોથી હોય એ તમારી પોથી છે એવી રીતના આ બધું છે એનું વર્ણન એક ચોપડી બનાવેલી હોય એટલે કે પોથી સ્વરૂપે ને કહેવામાં આવેલા છે આ જે બધા કાગળ છે આ જે પત્રો છે તાડપત્ર ભોજપત્ર એ બધા હસ્તપત્ર છે એમાં સંગ્રહ કરવામાં આવે છે અને પોથી સ્વરૂપે દર્શાવવામાં આવે છે તો જે તાડપત્ર અને ભોજપત્ર આપેલું છે એ અહીંયા જો તમને જોવા મળશે જો આ તાડપત્ર અને ભોજપત્ર છે એમાં તમને કંઈક લિપિ છે એટલે કે ભાષા છે લખેલી દેખાય છે આ જો એની પાતળી આંતરછાલ છે અને આ તાડપત્રનું પર્ણ છે એટલે કે પાંદડું જોવા મળે છે અને આ પાતળી છાલ છે આંતરછાલ વૃક્ષની એમાં પણ પત્ર જો લખીને જોવા મળે છે ત્યારબાદ જોઈ લઈએ અભિલેખો તો અહીંયા જો અભિલેખ અને શિલાલેખ છે એના પર ભાષા એટલે કે લિપિ લખેલી દર્શાવેલી છે તો હવે જોઈ લઈએ અભિલેખો તો કે અભિલેખ કોને કહેવામાં આવે એટલે કે અભિલેખ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે અભિલેખાગાર પણ કહેવામાં આવે છે અને એને અંગ્રેજીમાં આર્કાઇવ્સ કહેવામાં આવે છે આર્કાઇવ્સ અભિલેખોને હવે એની અભિલેખની વ્યાખ્યા જોઈ લઈએ તો કે ધાતુઓ જે તમે જોવો છો ઘણા પ્રકારના ધાતુ છે લોખંડ છે પછી પિત્તળ છે તાંબુ છે કાંસ્ય છે આ બધા ધાતુઓ જોવા મળે છે એના પર અથવા પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખ શું કહે છે કે ભાઈ એના ઉપર કોતરવામાં આવે કોતરણી કરવામાં આવે છે એને કહેવાય છે અભિલેખ જે આ ધાતુ અને પથ્થરો પણ એક વ્યક્તિ હોય છે એ શું કરે છે જે રાજા મહારાજાઓ હોય છે એ બોલતા જાય છે એ પ્રમાણે કોતરતા જાય છે અને લખતા જાય છે એને કહેવાય અભિલેખ ત્યારબાદ જોઈ લઈએ અભિલેખ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે કોઈ
કોઈ પણ ઘટના ઘટેલી હોય અથવા ભવિષ્યમાં ઘટવાની હોય તો એ માહિતી ભવિષ્યના વ્યક્તિઓને અથવા જે ભૂતકાળના જે વ્યક્તિઓ છે એને ભવિષ્યમાં માહિતી પહોંચાડવી છે તો કેના દ્વારા પહોંચાડી શકે તો કે ઇતિહાસ દ્વારા જો એમને લખેલી હશે એ વાત તો ભવિષ્યમાં પહોંચશે ને તો એવી જ રીતના અભિલેખ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે ત્યારે લખેલી વાત છે એ અત્યારે આપણે જાણી શકીએ છીએ ત્યારબાદ જોઈ લઈએ ઘણા અભિલેખો ધાતુ પર પણ મળી આવે છે મેં જેમ વાત કરેલી હતી કે ધાતુ એટલે કે ભાઈ આપણે પિત્તળના છે લોખંડના છે એલ્યુમિનિયમ છે આ બધા ધાતુઓ ત્યારે જોવા મળતા એ ધાતુઓ પર મળી આવે છે રાજાઓ પોતાના આદેશો શિલા ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા શું કહે છે કે પહેલાના સમયમાં જે રાજાઓ હતા એ આદેશ આપતા કે ભાઈ આ વસ્તુ છે આપણે વિજય મેળવવો છે તો એ વિજય મેળવવા માટે શું કરતા તો કે શિલાઓ જો મોટા મોટા પથ્થરો હોય એ પથ્થરો પર કોતરાવી એટલે કે ભાષા છે અથવા જે લિપિ છે એ શું કરે છે કોતરાવે છે અને કોને પહોંચાડે છે તો કે પ્રજા એટલે જે એના નગરમાં વસતા જે લોકો છે એ સંવાદ કરતા એટલે કે એની સાથે ચર્ચા કરતા હોય છે જે રાજાઓ છે એ શિલાઓ ઉપર પોતે ભાષા કોતરાવી અને લોકો સાથે વાત કરતા હોય છે અને આ માહિતી તેઓ તેમના વિજય જ્યારે વિજય મેળવે છે તો એ જે માહિતી છે એ પ્રજાને પણ મળી રહે અને આવનારી પેઢીને પણ મળી રહે તે માટે જો એને વિજય મેળવેલો હોય તો એ કેવી રીતના મેળવેલો છે એ પણ તમને જાણવા મળે પછી જે રાજા છે એનો ધર્મ કયો હતો જેમ કે આપણો ધર્મ છે હિન્દુ ધર્મ મુસલમાનનો ધર્મ છે એ મુસ્લિમ ધર્મ છે પારસીનો ધર્મ છે પછી જૈન ધર્મ છે આ ઘણા બધા ધર્મના વ્યક્તિઓ છે તો એનો ધર્મ પણ જાણવા મળે ત્યારબાદ એની સંસ્કૃતિ એના જે રીત રિવાજો છે ત્યાંના એ કેવી કેવા છે એ પણ એની સાથે જોવા મળે છે એની જે માહિતી છે આપણને આપવામાં આવે છે અને એ કેવી રહે છે તો કે લાંબા સમય સુધી ટકી રહે છે જ્યાં શિલાઓ પર કોતરાવે તમે જ્યાં તમે જાઓ છો પ્રવાસી તરીકે તમે અમુક રાજમહેલો જોવા ગયા છો તો એ રાજમહેલમાં તમે પહેલા જાઓ ને એટલે એન્ટ્રન્સમાં એક મોટો બધો પથ્થર એના ઉપર લખાણ લખેલું હોય આ રાજા હતા ઈસવીસન આટલામાં ઈસવીસન પૂર્વે આટલામાં એનો જન્મ થયો હતો એનું મૃત્યુ થયું હતું એમને કયા કયા કામ કરેલા હતા બધું તમને જાણવા મળે છે એટલે તો કે ભાઈ તમને જાણવા મળ્યું તો એ કેવા લાંબા સમય સુધી ટકી રહ્યું છે માટે રાજાઓ અભિલેખો તૈયાર કરાવતા હતા એટલે તમે અન્ય રાજાઓને ઓળખી શકો છો કેના દ્વારા તો કે અભિલેખો દ્વારા ત્યારબાદ અભિલેખોનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે ત્યારબાદ ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ જે તમે ગુજરાતમાં છે જૂનાગઢમાં ક્યાં આવેલો છે તો કે જૂનાગઢની અંદર આવેલો છે એમાં તમારો જે શિલાલેખ છે એની ઉપર ભાષા એટલે કે કોતરણી કરેલી છે એ તમે જોવો છો ત્યાં ટિકિટ દઈ અને તમે એ શિલાલેખને જોઈ શકો છો એ આપણા સમ્રાટ અશોકે બનાવેલો હતો અને ક્યાં આવેલો છે તો કે જૂનાગઢમાં આવેલો છે